નરેશ પટેલના રાજનીતિમાં જોડાવા અંગેના સંકેત બાદથી ગુજરાતનું રાજકારણ ગલવાયેલું છે તેઓ કયા પક્ષમાં જોડાશે તેઓ કોંગ્રેસનો હાથ પકડશે કે પછી આમ આદમી પાર્ટીમાં જોડાશે આ તમામ સવાલોનો જવાબ આજે સાંજે મળવાનો હતો પરંતુ આજે પત્રકાર પરિષદ પહેલા ખોડલધામ ટ્રસ્ટીઓની બેઠક મળશે નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે વધુ એક મુદ્દત પણ પડી શકે છે નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે ખોડલધામની પોલિટિકલ સમિટી રિપોર્ટ સોંપ્યા બાદ નિર્ણય લેશે વનરક્ષકની ભરતીનું પેપર લીક થયા બાદ ફરી એકવાર પાટનગર પેપર લીક મુદ્દે ગુંજી ઉઠ્યું છે ફરી એકવાર પેપર લીક મુદ્દે રાજકારણ ગરમાયું છે વિધાનસભા બહાર કોંગ્રેસના ધારાસભ્યોએ પોસ્ટર દર્શાવીને વિરોધ પ્રદર્શન કર્યું છે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે ભાજપની સરકાર યુવાનોનું ભવિષ્ય ફોડીને તેમનું ભાવિ અંધકારમય બનાવી રહી છે ચૌદ ચૌદ વખત પેપર ફૂટવાનો અર્થ સ્પષ્ટ છે કે સરકારની મીલીભગત છે તેમણે આક્ષેપ કર્યા કે સરકારમાં બેઠેલા બળતિયાઓને લાભ કરાવવા માટે અને રાજ્યના સામાન્ય યુવાનોને અન્યાય કરવા માટે ભરતીનું નાટક કરવામાં આવે છે આજે ગુજરાતના યુવાનો આક્રોશ સાથે ગાંધીનગર આવવા માંગે છે પરંતુ તેમને રસ્તામાં જ અટકાવી દેવામાં આવે છે રાજ્યમાં આવતીકાલથી મધ્યાહન ભોજનનો પ્રારંભ થશે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી આવતીકાલે ગાંધીનગર પાસે આવેલા બોરીજ ગામમાં પુનઃ મધ્યાહન ભોજન યોજનાનો પ્રારંભ કરાવશે આ સાથે જ કાલે સાત મહાનગરો અને બે નગરપાલિકાની શાળાઓમાં મધ્યાહન ભોજન મળતું થઈ જશે જ્યારે ગુરૂવારથી સમગ્ર રાજ્યમાં મધ્યાહન ભોજન મળવાનું શરૂ થઈ જશે કાલે જ્યાં મધ્યાહન ભોજન આપવામાં આવશે તેમાં અમદાવાદ રાજકોટ ભાવનગર જામનગર ભુજ વડોદરા ગાંધીનગર નવસારી સુરતનો સમાવેશ થાય છે જીતુ વાઘાણીએ કહ્યું કે મધ્યાહન ભોજન સોળ માર્ચ બે હજાર વીસથી બંધ હતું જો કે અત્યાર સુધી તેના બદલે વિદ્યાર્થીઓના ખાતામાં રકમ જમા થતી હતી અને અત્યાર સુધીમાં તેરસો કરોડ રૂપિયા વિદ્યાર્થીઓના ખાતામાં જમા થયા છે તેની સાથે વિદ્યાર્થીઓ માટે બે લાખ સાઠ હજાર મેટ્રીક ટન અનાજનું વિતરણ કરાયું છે આ વર્ષે પણ મધ્યાહન ભોજન માટે બજેટમાં રૂપિયા ચૌદસો કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે વિધાનસભાનો ઘેરાવ કરે તે પહેલા જ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી લેવાય છે ખાલી પડેલી સરકારી જગ્યાઓ પર ભરતી અને પેપર લીકનો કાયદો બનાવવાની માંગ સાથે આજે યુવા કોંગ્રેસે સ્વાભિમાન સંમેલનનું આયોજન કર્યું હતું પણ મંજૂરી ન મળી હોવાથી ત્યાં સવારથી જ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો ઘ ઝીરો સર્કલ પણ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ કર્મીઓ તૈનાત કરી દેવાયા હતા આ દરમિયાન યુવા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો એકઠા થયા હતા તેઓ વિધાનસભાનો ઘેરાવ કરવાની તૈયારીમાં હતા કે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી અને સત્યાગ્રહ છાવણી જાણે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી બીજી તરફ ગાંધીનગરમાં પ્રવેશના તમામ રસ્તા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો ખેડૂતોને છ કલાક વીજળી આપવાના મુદ્દે કિસાન સંઘે આપેલા બોંતેર કલાકના અલ્ટીમેટમ બાદ રાજ્ય સરકાર અને કિસાન સંઘની બેઠક યોજાશે મંગળવારે સાંજે છ વાગે નાણાંપ્રધાન કનુ દેસાઈ સાથે કિસાન સંઘના આગેવાનોની બેઠક મળશે બેઠક બાદ કિસાન સંઘ આગામી કાર્યક્રમની જાહેરાત કરશે કિસાન સંઘે રાજ્ય સરકારે બોંતેર કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું ઉલ્લેખનીય છે કે પૂરતી વીજળી ન મળતા ગુજરાતના ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જેને લઈને કિસાન સંઘે નાણાંપ્રધાને પત્ર લખી રજૂઆત કરી હતી ગુજરાતમાં આદિવાસી પટ્ટી પર આમ આદમી પાર્ટી કંઈક નવા જૂની કરે તેવા એંધાણ છે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીટીપી આપ એક થઈને લડે તેવી પૂરેપૂરી શક્યતા છે બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવા અને કેજરીવાલ વચ્ચે દિલ્હીમાં ગઈકાલે બેઠક મળી હતી મહેશ વસાવા અને કેજરીવાલ સાથે એક કલાક બેઠક ચાલ્યા બાદ આ મુલાકાતથી અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે આગામી ચૂંટણીમાં આપ અને બીટીપી બંને એક સાથે થાય તેવી શક્યતા સેવાઈ રહી છે ત્યારે ચૂંટણી પૂર્વે કેજરીવાલની નજર ગુજરાતમાં વસતા આદિવાસી મતદારો પર હોવાનું લાગી રહ્યું છે વિકાસથી વંચિત આદિવાસી પટ્ટી પર શિક્ષણ અને રોજગારી સહિતના વિકાસ કરવાના વાયદા સાથે આ મામલે બીટીપી અને આપ ગઠબંધન કરે તેવા એંધાણ છે આગામી ચૂંટણીમાં આપ અને બીટીપી સાથે મળી ભાજપ સામે મોરચો માંડશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે સંત એક હજાર આઠ મહામંડેલેશ્વર હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થયા છે બાપુ દેવલુક પામતા ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે હરિચરણદાસજી મહારાજના અંતિમ દર્શન કરવા માટે હરિભક્તો ઉમટ્યા ગોંડલાશ્રમમાં મહારાજના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મુકાયો છે તો આવતીકાલે સવારે ગોરાશ્રમમાં અંતિમ વિધિ કરવામાં આવશે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ અમદાવાદમાં રોગયાળે માથું ઉચક્યું છે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ઝાડા ઉલટીના કેસમાં વધારો નોંધાયો છે ઝાડા ઉલટીના કેસમાં વધારો થતાં સોલા સિવિલમાં ઓપીડી ઉભરાય છે હોસ્પિટલમાં રોજની ઓપીડીમાં ત્રણસો પચાસ કેસમાં વધારો થયો છે માર્ચ મહિનાના છેલ્લા વીસ દિવસની વાત કરીએ તો ઝાડાના છન્નું અને ઉલટીના એકતાળીસ કેસ સહિત કુલ એકસો સાડત્રીસ કેસ નોંધાયા છે સામાન્ય રીતે સોલા સિવિલની ઓપીડીમાં રોજના આઠસોથી આઠસો પચાસ કેસ હોય છે જો કે અત્યારે રોજના બારસોથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે એટલું જ નહીં ઝાડા ઉલટીના કેસમાં બાળકોની સંખ્યા પણ વધુ છે છેલ્લા વીસ દિવસમાં બારસો છન્નું બાળકોએ વિવિધ રોગની સારવાર લીધી છે મહત્વનું છે કે સોલા સિવિલમાં ફેબ્રુઆરીમાં ઝાડાના એકસો સાડત્રીસ અને ઉલટીના એકતાળીસ કેસ નોંધાયા હતા બેંકોના ખાનગીકરણના વિરોધમાં બેંક કર્મચારીઓએ દેશવ્યાપી હડતાળ પાડી છે ત્યારે સુરતમાં પણ બેંકના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે અચવા વિસ્તારમાં બેનરો સાથે મોટી સંખ્યામાં બેંક કર્મચારીઓ એકઠા થયા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો એટલું જ નહીં રેલી કાઢી જિલ્લા કલેક્ટરે બેંક કર્મચારીઓએ આવેદનપત્ર આપ્યું હતું મહત્વનું છે કે બે દિવસીય બેંક હડતાળને કારણે સુરત શહેરમાં હજારો કરોડોનું ટ્રાન્ઝેક્શન અટવાયું છે